આખા ગામમાં બધા અમન છેતરતા હતા, પણ તમે જીવણિયાના શેરી નાઠા હતા તમને ખબર નથી. અમે જ જીવણિયાને હંતાલ દીધો હતો અને ઘરમાં પૂરી કાઢ્યો છો કાલનો. આ શુમાકાકા ખાલી પેટી હંતાળવા મોકલ્યા છે તેમ રહે છે, એટલે કાલે શિખર છો પેટી મેલીને આવ્યા છે. અમુક કશું કરવું નહીં, જઈ અને એ પેટીનું તાળું તોડી અને જે માલ નીકળે એના બે ભાગ પાડી દેવા છે, એક શુમાકાકાનો અને એક મારો, અને પછી જીવણિયાને કાઢી મેળવો છે. પછી ઓકે ગામમાં ગમે તેમ ફૂંચી મેળતો તો અમારા પાસેથી લઈ જાય, કોઈને કશું રૂપિયો નહીં હાલવાનો. એક વખત આ શુમાકાકો આવી જાય ને અને પેટી શો મેલી છે એ હાથમાં આવી જાય ને તો અમારું કોમ થઈ જાય. બાકી પેલા તો ખરા ને પડકા કૂતરા જેમ જીવણિયા ખોલે છે, ઊંઘતા ઊંઘતા પોકી તો જ્યાં દે મને કાલ ભેગા તો થયા હતા કે ખેમા જીવનને ભાળ્યો તો, પણ અમે તો શંભાઈ બેને બે હાથ ધર કહી નાખ્યા, અમને તો ખબર જ નહીં જીવણીઓ શો જોશે ને હું છે. જીવણિયા તો કીધું અમે ખોલીએ છીએ, પછી એટલે તો શક પડ્યો ના, અમે એટલે જીવન જો જવું હોય તો અમારે શું પાણી જતા કહું. તારી સાંજનો વાટ જોઈને બેહી રહ્યો છું, શું વાયકન છું એટલે ખબર પડે કરીએ તમારે શો જોવા આવે છે. પાર્કી પંચાયત છો, કોઈને કશું કરવાની આવે છે, કોઈ અમારો રોટલો હાલી ચલવા છે. આખા ગોમ નું શુમાકાકા આપણી પ્રભારી છો, પંચાયત કરવાની આવે છે, થોડું કોઈ આપણો રોટલા ખવડાવવા કોઈ આવે છે. તારે ભૂસે મળે પણ કોઈ રોટલો કટકો આલવા ના આવે. શુમાકાકા બીજું બધું જવા દો, પેલા બે કૂતરા ખરા ને. પેલો જીવણીઓ કાલનો મય ઓઈડી પૂરી મેળ્યો છે ને, પોણી એ પીવાની હાર્યું મોઈન મય મરી જાય ના પાછો ન દોગો મિયાલ છે આપડા બે જણા ને. તો પૈયા એક શુમાકાકા એ તો પાછો પેપર જેવો છે, નહીં બા એનું ખોલું અને જોરથી બોગળ તો અને તારે બધો હેતરો માં જ હોય છે. ના તું જલ્દી પેટી લઈ આવી ના, તો જીવણિયા પોણી પી જાય નક મરી જા ને. શુમાકાકા જીવણિયા તો પેલા બે જણા ખરા ને, અલા કાયા કૂતરા જેમ ખોલે છે પેલા મોમન ભણો બે જણા. જો જીવણીઓ એવાના હાથમાં તો આવી ગયો ને અને આટલા હમાચાર તો કહી દીધા ને કે મારા પાસેથી પેટી શંભાઈ ને ખેમો બે જણા લઈ જશે તો આપણા પાસે આવેલો માલ પાછો નતો રહે. હીરે બે જણા હું લેવા એનો ખોરી છે ખબર પડી ગઈ લે. બુદ્ધિ તો વાપરો, હાવખર મગજ બેન્ડ ખાઈ ગયું છે કે હું ખબર નહીં પડતી આ પેટી ઓલે ખોરતા છે એમ કોઈ ખોળે ખરું કોઈ તન માલ રે ભારી જેલા હોય. શોમા કાકા તાન તમે વસ્તુ સમજ્યા જ નહીં તાણે. આ જીવણીઓ ખરો ને યુવાની પેટી લઈને નાહેલો છે બરોબર, આ જીવણિયાને પકડવા માટે એરા શેરી શેરી દોડેલા છે, પણ આ જીવણિયાને આપણે ભાળી ગયા એટલે એના હાથમાંથી પેટી આપણે લઈ લીધી અને એની પેલી ઓઈડી પૂરી કાઢ્યો એટલે તો એના જીવણિયાને ખોળે છે. તમારી વાત સાચી, પણ જાણે રૂપિયો કીધો રૂપિયો હાથમાં આવે તાણે હાચો કહેવાય. હાલ તો ઈકણ પડી રહ્યો છે, આપણે વેચી નહીં મારી અને પૈસા નહીં વેચી લઈએ ત્યાંથી આપણા પાન હાલ કશું નહીં. શું માકા તમે હેજો ઉતાવળા મગજ કોમ હાલતું નહીં. ઇમોન ઇમો તો કાલની આખી રાત ઊંઘ આવી નહીં મને તો. ઊંઘ આવતી રહી તાંડી તો. ઊંઘ આવે ઉવા તાણો ઊંઘ આવે ક ઊંઘ છોથી આવતી છે આ જોતા નહીં. રાતે નાખકોરો બોલાતો પેલા ભૂંડના પેલા ભરાર ભરાર બોલાવતો તો મને આખી રાત ઊંઘ આવી નહીં. કીધું શાને દારો ઉગાન પાછો જીવણિયાનો ખોરવા નીકળી રહું એટલે હું હોઈ ગયો તો એ તો કલાક ઊંઘ આવી જાય તે પછી તો જાગી જ રહ્યો તો મગજમાં જીવણીઓ દેખાતો તો કીધું ઓય જવું તો પકડા ઓય જવું તો પકડા અમે શો જવું તો પકડા કયો. હું તો રાતે પાછો 9 વાગે તો જીવણિયાના ઘેર જીયો તો તારું જ મારેલું હતું. તમે હજી સુધી આવ્યો નહીં નુગરો ઘેર. જીવણિયો આવતો છે મૂંગ મને ઉઠો ને અને જેવો હું મહત્વ નો અંકર હાથ મેલ્યો ને પાયો હાથ માં મેં કીધું જીવણિયાનો હાથ આવ્યો ખુ પાછો ચમચી પડીને ઉભો થઈ ગયો. હું તો કઉ છું બીજા ગામમાં તો નહીં નાહી જવાય ને, તો બીજા ગામમાં જતું રહ્યું છે. પણ
તો આપણા હાથમાં કશું નહીં આવે હો. તો તો અરે બીજા ગોમ મેલીને આવશે, અને અનેક કોઈ તાકાત નહીં. બીજા બે જણા બાર ગોમ ના હોય ને બીવરાઈને પડાયેલી પેટું બેટું, કોનું હું ઠેકવાનું? જીવનિયાનું નક્કી નહીં આ તો નાહી હતા. ખબર નહી હું કદી બીરી પીતો નહીં, અને આજ સુધી બધા બીડીઓ પીધી, બધો ના દુવાળે નકરી જાય નહીં નકરી જાય નકરી જાય. પણ મોર એકલું પીતા હોય તો તું તો પીતો નહીં બીડી પેટી નું હું કઉ છું. કોક દારો પેટી તો આપડો ખેતરમાં ઈંડા હળગાબા લેવા હેડે છે. મારા પેલા ઈંડા ગોડેલા નહીં, હળી ચોપતા જ એટલે હળગી જાય. એટલે હું બીજા પાહાણ પેટી લેવાની ઘેર નથી પડી પેટી. હું એ તમને કહું છું, જેના પાહાણ માગ્યા જેવો એના પાહાણ માગો કે એટલે નાલ તું એના પાહાણ હું માગવાનું. પખેમા એ તમ જાવ બાળવા આળો તો લઈ જવી પડે પેટી. એ રસ્તા માં પા જીવણી એ સાહેબ આર્યો. જીવણી તો શિકર મુંબઈ જવાનું કહેતો હતો. રાજકોટ જવું, કોતો મુંબઈ જવું, કોતો દિલ્હી જવું, રહી જાય છે શનિવાર કો પછી ગોવા જવું. તાત્કાલિક સરપંચ હું તો એમ કેવું, તમે મુંબઈ પોકી જો અને હોગ્યા હોય જીવન ના હોય તો એવું હું લેવું દેવું છે તે જીવન યાર હોગવા દો. હે જવું પડે હોગવા, કેમ તને ખબર ના પડે? આ તો હું નહીં પેલી ડોસી જતી રહેતો આપણે તો જવાન લોકો કઈ છમ એને ખબર નહીં પડતી કે મારા ઘેર મારા વડી આવું કે મારું ખબર નહીં. એટલે તો એરો ના હોય તો ખોળવા તો જવું પડે. કો શું ડાળમો કાળું છે ઇન્નમ તમે ખોળવા ના ને કો જીવન યાર અમે ડાળમો હું કાળું હોય તને જીવન યાર હાઉ મરી જવો છે એને કોઈ પડી નહીં તમો છે વાટલો બધો રેલો એ વાત તો ચાલતો હલવા પર કે નહીં નારે તો જતો રહો બોમ્બે તો પછી હોય હું કરે ચોમા કાકા મરું હોય મર બળું હોય બળ આપણો હું ટકા પેલા નહીં એમ દાબાળો અને જલ્દી એલે કેમા હા ચૂકલો કે જીવન ટીકી લેવા કે તો ઓવ ચકણ મારા ટીકી એ રે બસ ચેન માં મળ બસ ચેન માં મળ બસ ચેન માં હો બસ ચેન માં મળ પણ હેજે ગમે તે કરી જીવન યાર ફિકરો પડ્યા નહીં બોમ્બે જતો રહો ભણા બોમ્બે જતો રહન તો આપણે ખરા ને દયા મુરા જેવા થઈ રહો. પૈસા નહી તો આપણા પહાણ થવા લઈ લો રસ્તા માં ની ગમે તે પહાણ થી આગા પાછા કરીને 10,000 આઈને હાલી દે. હું કીએ હું જીવણીઓ બીવણીઓ જો ગાચેલ નો ભાવ પૂછવા. પણ કેમાં તું બુદ્ધિશાળી હો? હા હું બુદ્ધિશાળી છું, તમે મૂર્ખા જેવા છો. આગળ જઈને પેટું છો જીવ બોલ બોલ કરો છો. ના નથી પાડી કે પેટી ની કોઈ વાત નહીં કરવાની. એ તો હારું થી ખરા ટાઈમ વાત બદલી કાઢી ના બદલી કાઢી ચોમાકા જોયું ને કેવું લઠ્ઠું અવરાઈ દીધું. અને આ મુંબઈ જાવ તો મેરા તો ખો વહી જાવ તો ચોમા કાકા અને ગોમો વર્તાય નહીં આવું પાછા. અને ભનક ના લાગે એટલા માટે તો મુંબઈ નું લઠ્ઠું અવરાયું. આ મેરા ભોગે જતા હતા મુંબઈ જીવન. અને સુમા કાકા મુંબઈ માં તો ખરા ને ગલીએ ગલીએ મોટી મૂસો વાળા ડોન છે. હું તો મશેડી નાખી દે શોય ધળીએ નહી મુંબઈ માં. તાણ એક વખત જ્યાં ને એ શિખર ધોત્યું ઘેર આવ્યું તો આવ્યું નક્કી નહીં આજા નહીં આવું. તાણ શુમા કાકા આ જીવણીઓ તો આપણા પહેણ જ થઈ હોય શું ખબર સાજી. હું તો કઉ છું અમુ મુવા દવા દવા જો આપણે આપણું કોમ પટાવાનું કરજો. ફટોફટ બે ભાગ પાડી દે જો તો થોડા ઘણા પૈસા વાપરવા આપણે લઈ સીધા બજાર માં એવી જગ્યાએ હંતાર્યો ને કોઈને મેક ના કોઈને ખબર ના પડે. અને જગ્યા એવી હાલ બખાડો કરશો ને કે પણ હવા વાર જગ્યા મોહન તારી શું છે વાર. પણ તમારા બોર્યું અત્યારે તો લોકોની ચચાર વસો વસુ છો માં કાકા બધી વખ ચચાર આપણા બોરું કોઈ ના પહે તમે જલ્દી કરજો પેટી છો મેરી સાહેબ ફટોફટ લાવજો મારી ઓગળીએ. અરે બાણ ધરકર આટલા પેટી લઈ લે હું લઈ લે શકોરું તો કોઈ નહી હું કોઈ નહી તમે લઈ લો છોકર સા બતાવો પેટી 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 એટલે તમે લાયા છો છોકરા હંતાડી છો
ઓય હંતારી તી શો હંતારી ઓય પેટી ની તો હું કોઈ પોખો આઈ જાય ઉડી જાય કેમાં પેટી જઈ શો તને શોમા કાકા ખરેખર મને આ ધંધો ગમતો નહીં હોય ગમત કરતા હો તો ના કરતા જો હોય પેટી કરજો ફટોફટ મોય કેટલા બધા દાગીના છે અરે પેટી અશે તો ખરી જ મોય ઊંડી જ નહીં ભૂલથી બેલે જાય કે આપણી ભાઈબંધ ની શોખન પણ પેટી તો મેં હોય જ મેલી હતી અત્યારે હો ભાઈને ભૂલી જાય છે ભાઈબંધ ની શો વાત કરો શોમા કાકા મને આ ખોટો ધંધો પસંદ નહીં સાચું બોલી જો પેટી શોખન મેલી પેટી ખેમા મેં હોય એરંડો માં થળિયો માં જ મેલી હતી તે શોમા કાકા હું કહું છું આ એરંડો ના થળિયો માંથી પેટી જઈ શો તને મને ખબર છે મને ખબર હું થોડો મેલવા આવ્યો તો તમે મેલવા આવ્યા કે તું રાતે લઈ નહીં જો ને એ શમા કાકા હું પેલા જીવણિયા ની વોર રસીમ બેહ્યો છું તમને ખબર છે હું આવ્યો નહીં તને પેટી ની આપણા બે ને ખબર છે એટલે બીજા કોઈ ને છે નહીં હંતાળવા તમે છો ઉપર થી ચોર મને ઉડાડો છો શો તને ચોરી ઉઠાય પણ આ તો મારા બીજું કોઈ ના જોવો મારા બસ મારા અડધો ભાગ જોવો છે પેટી માં શું કાયદે છે લો નકા આપણા બે જણા ને મેળ નહીં આવવા તમને ચોખ્ખો પણ શો જાય મને ખબર નહીં શમા કાકા તમે તમારા ઘેર લઈ જાય છો હોય નહીં નહીં લઈ જો મારા ઘર ફેદી લે બીજું વિશ્વાસ ના આવતો હોય તો અત્યારે રૂપિયો લે ખરો કોઈ કોઈ રૂપિયા નો સંબંધ રાખતું નહીં ભાઈ બંદી એ ગાસ્ટેલ નો ભાવ પૂછવા દે શમા કાકા મારે તો પેટી માંથી અડધો ભાગ જોવો કાયદે છે લો શમા કાકા હું તો તમને ખરો ને રોમ જેવા માણસ મન પણ તમે તો રાવણ જેવા નીકળ્યા પોતાના ભાઈ નું જરાય ના વિચાર્યું આ રાજપાટ લઈ લીધું હું રાવણ છું રાવણ થી જેલા છો કે ના કે માં એવું ના બોલતો મારા ઘેર શોમા કાકા હું તને કદી તારા હંગત ગદ્દારી ના કરું આ કરી કે કરવી છે આ ગદ્દારી કરી કે ના કરી પૈસો ઓલે કોઈ સંબંધ નું મહત્વ નહીં છો માકા કાયદેસર મારે તો પેટી જોવો અને માથે અડધો ભાગ જોવો સાચું બોલો તાળું તોડી છો નાખી દીધી શોયા નાખી દે મારા ઉપર ખોટો તું આરોપ નાખે નહીં મારું મગજ જતું રાખજો છો માકા ચોખન બનવા છે આ બધી ખબર પડે પછી ઓય ટેન્શન ને પાછું ઉપરથી ગરમ મારા ઉપર થાય છે દાટી મનાલો મને બધી ખબર પડે છે શું ખબર પડે છે ભાગાલો પડે છે બીજું કશું નહીં મારે તો એકલા કોઈ બથાય નહીં પણ હું ભાગાલો પડે છે તે ના ના મને બધી ખબર પડે છે હું ભાઈ જુદો થઈ ગયો ભાઈ બંધ જતો રહ્યો દુશ્મન બની ગયો અરે જિંદગી ભલે જ ગમે જેટલું બધું આવું કરે છો માં કાકા મને ખબર છે તમારા મને બેટો ભાગ નહીં હાલો પેટી નો ઈમા બધા નાટક કેમ તારા અંગત ગદ્દારી કદી ના કરું યાર મારા અંગત ગદ્દારી કરો નહીં કરી જ છે તમે નહી કરી તમારા પૈસા હલવા છે કે નહીં હલવા અડધો ભાગ હલવો છે કે નહીં હલો મને એમ કયો નહીં બધી પૂંછરા માં નહીં લાવું ભાગ તમે લઈ જશો પેટી હું લઈ જશું હું લઈ જાઉં પણ હંતાઈ તી મી તમે જ લઈ જશો ને આ મીથી કોક કુલ લઈ ગયું મને ખબર છેમ કુલ લઈ ગયું કોક લઈ ગયું જાય આવી તે ભાવ માં તમે જોનતા હતા હું જોનતો તો બીજું કોઈ ત્રીજો માણસ જોનતો ને તો પેટી જઈ શકે તને મને ખબર હું થોડો રાતી હો રાખીને બેહી રહ્યો તો આટલા બધા પૈસા ની વરજ રાખીને બેહી રહ્યો કે માણસ હું પેલા જીવણિયા ની વરજ રાખીને બેહી રહ્યો ને જે ભામાં જઈ એટલે હું મારા જીવ ઉપર ખેલી લાવ્યો છું શોમા કાકા પેલા જીવણિયા પકડી તમને ખબર છે એટલે તું એકલો ખેલી લાવતો હું નતો એટલે તમારે તો તમારો ભાગ દોર્યા તમે તો રાજી થઈ ગયા હું રાજી થઈ ગયા અરે તમારા પૈસા તમારા ભાગમાં આવી જાય એટલે ફટી ગયું કશું આવી રહી ભાગમો જો કે આજ મફત નું લાયા તેમો ભાગ ઓગ અને મારું ઘર નું જેટલું જતું એમાં સમ ભાગ ના લી દીધો એટલે હું બધા વાપરી ખાઈ ગયો હું વાપરી ખાઈ ગયો અરે ઘણું મારું કઢાયું હતી તો સમ કઢાયું એટલે કઢાયું છે કા છોમા કાકા હા ઈંડા બારી કુટે બારી ના હોય હેતર સાફ કરી દીધું હું હાથ કરો બે જીવડીઓ હાથમાં આવ્યો હું હાથમાં બે હણા ખરો ને રેલવે ની ટિકિટ બારી પર બધા પૂછ્યા પણ કે કોઈ મુસારો પાઘરી વાળો ટિકિટ લેવા જાયો નહીં સરપંચ આ તો નક્કી ના રખાય નહીં મુસો કઢાઈ ના શિવ તો આ તો જીવવાનું નક્કી પેલા પેલા સુધી મુસો દોતે જગે પેન્ટ પહેરો તો હા દોતે ના હાથે પેન્ટ પહેરી દે તો ઓળખાવા ના માટે બધું બોલે માણસ તવે ખોળો તો બે દાડ દાડો થી પણ અમે તો એના ભલા માટે ખોલી થોડા મે એના દુશ્મન છીએ એ વાત સાચી છે આપણે શું કોઈને પકડીને મારવાનો છે મને તો હારા માટે ખોળવા જઈએ છીએ અમે કોણા મને હું કહેતો તો ખબર છે હું કહેતો ટિકિટો ની મારા મારી છે ને કે મેહોણા ટિકિટ ના મળે
તો ઠેડ અમદાવાદ સુધી લેવા જવું છે. મે હોણા ફરી વળ્યા, આખું મે હોણા ફરી વળ્યા અને હેડી હેડીને તો થાચા તે પાછી એક રિક્ષા કરી બધી ગલીએ ફરી વળ્યા. મેં કીધું સાહેબ થાચીને બેઠો તો મારી વાતો પણ જીવણીઓ તો પણ છે. પેલા પેલા એના બોમ્બે જવાનું શું આવે છે? હું એ જ વિચાર કરું છું, શિકાર હું કરું બોમ્બે જવાનું. એમાં એવું ના હોય, અભણો તો બોમ્બે તો એસટી લઈ જાય. હા ટિકિટ ના પૈસા પૈસા ભણેલાની જરૂર છે તો એસટીમ જેવું હોય. હા એ બધું જવા દે. જીવણીએ પણ કોઈ હતું? કમાવા જવું છે અને મો બે ચાર જોડી ધોત્યો પહેરો લોખંડની પેટી હતી, આવરી પેટી હતી, જમણા ખભા લટકાયેલી કાળા દોયડા વાળી. વિચાર કર્યો કોઈ? મને બધી ખબર પડે છે. વિચાર હું ખબર પડે પેટી ની સમજણ ના પડી. શોમા કાકા હું તો કઉ છું, આ રે પેટી હું લેવા ખોલે છે. જીવણીઓ ઓન પાઇન થી તો પેટી લઈને નતો નહીં આવ્યો. શિખર મને લાગે એમાં તો જીવન દોડતો નતો દોડતો તો એટલે મને સરતા પાછા આ બધા મને લાગે છે ને આ પેટી ના પાછળ દોડામ દોડ ચાલી રહ્યા છે. અરે બધું જવા દો, તમારે પેટી હલવાની છે કે નહીં હલવાની? જો મારા પણ પેટી છે નહીં, સૌથી લાઈન હાલું. પેટી તમે રાખજો, અડધો ભાગ આલજો દાગીનો નો ખાલી. કશું નહીં મળે, કશું સહે નહીં મારા પણ. અમુ તારા જે કરવું હોય કર, જે ફોતરો તોરવું હોય તોરી કાઢજે બસ. એટલે શોભા કાકા ઘણું ભોગ્યું તારા લીધો તો ઘણું ભોગવ્યું. ઘણો જોશો પૈસા? અરે તોરી કાઢજે, બીજું કરે તારા મેજ કરવાનું છે કે પોતાના ભાઈ જેવી રોમ લક્ષ્મણ ની જોડી તોડી જોશો? વાર રાખજો. હું તો કશી જોડી નતો તો પણ તું તોડવા બેઠો હું. અરે જો કશો મજૂરી કરી હતી? અરે જીવણીએ રૂપાળી કુલ લઈ ગયો તું પેલા રૂમો. એ મજૂરી કહેવાય? અરે મજૂરી કહેવાય? આ જોક મજૂરી નો પૈસો નહીં ટકા, જેવો આવ્યો તો બાર બાર જ્યો. હારું એક વાત ની સમજણ નહીં પડતી. મેં બી અવાવર જગ્યાએ હંતારી હતી ને, કોઈને ખબર ના પડે અને કોઈને મને ભાર્યો નહીં. પણ પેટી હારી જઈશો ઠેમોર લઈ જવો ને તો આટલું બધું મને દાબીને બોલે ના, કદી મારા ઉપર આટલો બધો ગરમ ના થાય. પણ નક્કીયા કુલ લઈ જુ પગે નતા ઈકર શિકર ભૂસી કાઢે તાખું. અમુ આ પેટી કુલ લઈ જો, હોગવો તો પડશે. જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.